સાધુ વિવાદમાં નેતાઓના હસ્તક્ષેપથી મામલો હવે વધુ બેચકાયો છે. ગાદી વિવાદમાં ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પોતાની સલાહ આપી હતી. મહંત મહેશગીરી બાપુએ ડેપ્યુટી મેયર કોટેચાનો ઉધડો લઈ લીધો હતો. વિકાસ ઝીરો ને ગીરીઓ હીરો તેવું નિવેદન મહેશગીરી બાપુએ આપ્યું હતું. તેમણે કહ્યું કે તું કઈ શંકરાચાર્ય છે. મહેશગીરી બાપુએ હવે તું તડાકા પર જ નિવેદન આપવાનું શરૂ કરી દીધું. આ અમારો મામલો છે, રાજકારણ વાળાઓએ દૂર રહેવું જોઈએ તેવું મહેશગીરી બાપુએ નિવેદન આપ્યું છે. એક બાથરૂમ તો તું બાંધી ન શક્યો, પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય તેવું પણ તું તડાક વાળું નિવેદન જે છે તે હવે અહીંયા અંબાજી મંદિરની ગાદીનો જે વિવાદ છે ત્યાં અત્યારે જોવા મળી રહ્યું છે. સીધો જ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તું કોઈ શંકરાચાર્ય નથી. बात आती है कि हमारा यहां एक व्यक्तित्व है, जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें. अने ई भाई नु नाम छे गिरीश कोटेचा. विकास झीरो गिरियो हीरो. अल्या तू हूं छे भाई, तू कई शंकराचार्य छे? બે સાધુ શાંત થાઓ, બે સાધુ. અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધા આનાથી દૂર રહો. આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું. તું છે શું? આ હું કે બે જણા શાંત્રીઓ તું ઠેકો લઈ રખ્યો છે તે જૂનાગઢનો ધર્મનો ઠેકો લઈ રખ્યો છે. મગજ ફાટી જશે મારું. જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? બે ત્રણ અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું તું ગિરનારમાં? ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક 14 થી 16 વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી. આટલા બધા લોકો હતા, કોઈ બાથરૂમ ત્યાં નહોતું. એ છોકરીને જબરદસ્તીથી પેશાબ પોતાના લેંગામાં કરવો પડ્યો. મારી દીકરીને લેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે. ત્યારે મારા ગિરનારના ડોળી વાળા, મારા ગિરનારના દુકાન વાળા એ બધા ભેગા થયા ને આડાશ કરીને એના કપડા બદલાવવા માટે આગળ આવ્યા. મારી મગજના ફેરવતું એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો. આ જુનાગઢનું સત્યાનાશ થયું છે એમાં સી ફાળો કોનો છે આ જુનાગઢને વિચારવું પડશે. પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય હું આવીને વાતો કરે છે તું વાત કરે છે? શાંત્રીઓ શાંત્રીઓ તું શંકરાચાર્ય છે અમારો? અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું. હજી તો દુનિયાભરનું છે. આ તું બોઈલો એની નસ પકડાઈ ગઈ છે કે આ તું શા માટે બોઈલો? આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે. આ ભાઈને હડપવું તું ગિરીશને ભવનાથ મંદિરને, એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી. એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ. મને શૈલજા દેવીજીના પ્રત્યે કંઈ કહેવું નથી, પણ તમે શાંત રહેજો તો સારું છે કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે. એટલે શૈલજા દેવીજી જે છે પુનિતાચાર્ય આશ્રમના એના માટે હું કઈ જ નહીં કહું, પણ જો કઈ મારા વિશે વાતો કરશો તો હું એ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું. તો આ તમને જે હું વાત કરવા માંગુ છું આના અંદર તમે જોશો તો જૂનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો હતો એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી. આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી, જે એક ધાર્મિક ટ્રસ્ટ છે સાધુ સંતોના જેના આદિ અનાદિ કાલથી ચાલી રહ્યું છે, આ હડપવાની તૈયારી કરેલી. આની તમને હું કોપી આપીશ અને આ એક જ કાગળ આપ્યો છે. હું જૂનાગઢમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત મેં કરી નથી એટલે હું બીજી વાત નહીં કરું. ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું.